ટ્રાફિકના નવા નિયમોથી લોકોને ભારે હાલાકી પડી રહી છે ખાસ કરીને પીયુસી કઢાવવામાં રાજ્યભરમાં લોકોને હાલાકી પડી રહી છે પીયુસીમાં અમદાવાદ સુરત અનેક શહેરોમાં લાંબી કતારો છે આ ઉપરાંત વડોદરા રાજકોટ શહેરમાં પણ પીયુસી કઢાવવામાં લાંબી કતારો છે પીયુસી કઢાવવા માટે ત્રણથી ચાર કલાક સુધી લોકોને કતારોમાં ઉભું રહેવું પડે છે વાહન સામે મર્યાદિત સેન્ટર હોવાથી ભારે હાલાકી પડી રહી છે નવો નિયમ આવે છે પરંતુ તેની સામે સુવિધા નથી આપવામાં આવી રહી માટે લોકોમાં રોષ ફેલાયો છે નોકરી ધંધા છોડીને લોકોએ માટે કતારોમાં પડે છે ટીવી સ્ક્રીન પર આપ જે કતારો જોઈ રહ્યા છો જે તે કતારો પીયુસી માટેની લાગી છે નવો નિયમ આવતા હવે પીયુસી રાખવું ફરજિયાત છે જોકે પીયુસી સાથે રાખવાની જે તારીખ છે તે લંબાવવામાં આવી છે પરંતુ લોકો અહીં એટલા માટે કતારોમાં છે કારણ કે પીયુસી સેન્ટરો પ્રમાણમાં ઓછા છે કરવી જોઈતી હતી પરંતુ અહીં કતારોમાં લોકોને એટલા માટે ઉભું રહેવું પડે છે કારણ કે પીયુસી સેન્ટર નીકળી છે પીયુસી કઢાવવા માટે જે વાહનોની સંખ્યા છે તેની સામે પીયુસી સેન્ટર ઓછા છે નોકરી અને ધંધા છોડીને આ લોકો પીયુસી કઢાવવા માટે અહીં કતારમાં ઉભા છે જે રીતે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે હજુ પીયુસી સેન્ટર ખુલ્યું નથી ત્યાં જ લોકોની કતારો લાગી ગઈ છે કારણ કે તેમને લાગી રહ્યું છે કે જેવું કે પીયુસી સેન્ટર ખુલે તેમને તુરંત પીયુસી આપવામાં આવે અને તેઓ પોતાના નોકરી ધંધા પર જઈ શકે આ દ્રશ્યો અમે આપને અમદાવાદના દેખાડી રહ્યા છીએ પરંતુ આજ પરિસ્થિતિ રાજકોટ સુરત અને વડોદરામાં પણ છે વધુ વિગત લઈને સંવાદદાતા અમદાવાદથી દીપક અને સુરતથી આનંદ જોડાઈ ગયા છે સૌથી પહેલા દીપક આપની પાસે આવવા માંગીશ આપ એક જે દ્રશ્યો છે તે દેખાડી રહ્યા છો આ સિવાય તમામ જગ્યા ઉપર જ્યાં પીયુસી સેન્ટર છે આ જ પરિસ્થિતિ છે લોકોનું શું કહેવું છે શું સુવિધા ઉભી કરવાની વ્હીકલ તેનો સમગ્ર રાજ્યભરમાં અમલ થઈ ચૂક્યો છે જેને લઈને પીયુસી રાખવી તે ફરજિયાત બની ચૂકી છે જોકે સરકાર દ્વારા એક છૂટછાટ પણ આપવામાં આવી છે કે ત્રીસમી સપ્ટેમ્બર સુધી પીયુસી રાખવી ફરજિયાત નથી ત્યાં સુધી પીયુસી કઢાવવા માટે જે લાઈનો જોઈ શકાય છે કે મોટી કતારો જે છે અમદાવાદ ની અંદર લાગી રહી છે અમદાવાદ ના દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો વહેલી સવારથી જ તેમના કામ ધંધા છોડી અને પીયુસી માં કઢાવવા માટે થઈને લાઈનો માં લાગી ચુક્યા છે જે દ્રશ્યો અમદાવાદ ના લોકો જે છે તે લાઈનો કતારોમાં બેસી ચુક્યા છે તે લોકો અહીંયા આવ્યા છે તેમની સાથે વાત કરીશું આપનું નામ શું છે આપ ક્યારના ના બેઠા છો રાજુભાઈ હું લગભગ પોણા કલાક થી બેઠો છું અને અહીંયા કે છે કે આ પીયુસી વાળે દુકાન અગિયાર વાગ્યા પછી ખુલશે આપને કેવી હાલાકી હાલાકી તો અન્ય લોકો પણ જે જોઈ શકાય છે કે લાંબી કતારોમાં બેસી ચુક્યા છે અને તે લોકો વહેલી સવારથી જ અહીં આવે છે અને કતારમાં બેઠા હોય છે ત્યારે તમામ લોકો જે છે તે અહીં બેઠા છે આપ અહીં લાઈન માં બેઠા છો પીયુસી કઢાવવા માટે કેવી હાલાકી પડે છે કેવી હાલાકી પડે છે છે જે તમામ લોકો બેઠા અહીં બીજા દ્રશ્યો પણ હું બતાવવા માંગીશ આગળના કે જે લાઈનો જે જોઈ શકાય છે કે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટી કતારો અહીં લાગી ચૂકી છે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપ ક્યારના બેઠા છો કાકા અહિયાં અડધો એક કલાકથી કેવી હાલાકી પડે છે તમને હાલાકી તો પડે થોડી આટલી બધી લાઈનો લાગી ચૂકી છે પીયુસી સેન્ટરો ઓછા છે શું બદલાવ લાવવો જોઈએ જેના કારણે લોકોને હાલાકી ના પડે સરકારે થોડા પીયુસી સેન્ટર વધારવા જોઈએ જેથી પબ્લિકને થોડો અડધી રજા પાડીને ઓફિસનો કામકાજ છોડીને આવવું પડે એ થોડો ઓછું થાય એમ ચોક્કસથી આજે જોઈએ ચોક્કસ આ દ્રશ્યો જે જોઈ શકાય છે કે શિવરાજની ખાતે ના કે જ્યાં લોકો વાહનો જે છે તે લાઈનમાં માં લાઈન બધ કતારો માં લગાવી ચૂક્યા છે વહેલી સવારથી જ આ લાઈનો લાગી ચૂકી છે ને હજુ પીયુસી સેન્ટર નથી ખુલ્યું તેમ છતાં પણ લોકો અહીં લાઈન બેસી ચૂક્યા છે કાકા સાથે વાત કરું છું કેવી હાલાકી પડે છે તમે સવારના ના ઉપર પાંચ વાગ્યા ના અહીંયા બેઠા છીએ અમે અને હજુ આ લોકો દુકાન ખોલી નથી તો હવે ક્યારે નંબર આવશે રાહ જોઈને બેઠા છે બધા વાહનો વધારે છે ને પીયુસી સેન્ટર ઓછા કેવી ચાલે તકલીફ પડે છે તમને શું કરવું જોઈએ જેથી વાહનો ચાલકો ને તકલીફ ના પડે સેન્ટરો વધારવા જોઈએ અત્યારે ડીમાર્ટ આગળ હું જઈને આવ્યો ત્યાં લગભગ દોઢ કિલોમીટર ની લાઈન છે અહિયાં ઓછી છે તો અહિયાં બેઠા છે ચાલો ભાઈ બે કલાક અહિયાં ઓર બેસીએ પાંચ વાગ્યા ના બેઠા છીએ અહિયાં ચોક્કસ જે લાઈનો કતારો બધ જોઈ શકાય છે કે જ્યાં લાઈનો લાગી ચૂકી છે વહેલી સવારથી લોકો અહીં આવી પહોંચ્યા છે હજુ તો પ્યુસી સેન્ટર ખુલ્યું નથી પરંતુ જે વાત કરવામાં આવી કે પ્યુસી ફરજિયાત કરવામાં આવી છે પ્યુસી સેન્ટર કઢાવવા માટે લોકો લાઈન બધ કતારોમાં ઊભા રહે છે પરંતુ જેટલા વાહનો છે તેની સામે પ્યુસી સેન્ટર ઓછા હોવાને કારણે જે તમામ લોકો જે છે તે વહેલી સવારથી જ ચાહે નોકરીયાત વર્ગ હોય કે ધંધાદારી વર્ગ હોય તમામે લાઈન બધમાં ઊભું રહેવું પડે છે અને પ્યુસી કઢાવવા માટે પાંચ થી છ કલાક માટે તે લોકોએ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે જી બિલકુલ દીપક અમારી સાથે જોડાયેલા રહેશું આપની પાસેથી અન્ય વિગતો મેળવતા રહીશું સુરત થી સંવાદદાતા આનંદ જોડાઈ ગયા છે આનંદ ત્યાં જે કતારો છે તેની અંદર લોકોનું શું કહેવું છે કઈ પ્રકારે સુવિધાઓ ઉભી કરવાની હવે જરૂર છે જી જે પ્રમાણે પીયુસીની વાત કરવામાં આવે તો સુરત શહેરની અંદર લાખો વાહનો જે છે એ રજીસ્ટર થયેલા છે પરંતુ જો પીયુસી સેન્ટરની વાત કરવામાં આવે તો એકસો ને છોતેર જેટલા પીયુસી સેન્ટર સુરતની અંદર છે એટલે સ્વાભાવિક પણ છે કે સુરતના જે કોઈ પણ પીયુસી સેન્ટર છે તમામ પીયુસી સેન્ટરો ઉપર લાઈનો લાગવી વ્યાજબી છે અને લાઈનો લાગી રહી છે સરકાર દ્વારા જે છે એ કોઈપણ પ્રકારની સુવિધાનો ઉપયોગ એટલે સુવિધા વધારવાની જગ્યાએ સીધી જે છે એ પીયુસી લોકો ઉપર થોપી દેવામાં આવ્યું છે આપ કેટલા કલાકથી લાઈનમાં અત્યારે કોઈ પણ જગ્યાએ મતલબ પીયુસી માટે જઈએ છે તો બધી જગ્યાએ લાઈનો હોય છે એટલા માટે કોઈ પણ જગ્યાએ જઈએ બે ત્રણ કલાક તો લાગી જ જાય છે આ વસ્તુ માટે અને હેલ્મેટમાં તો એવું છે ને કે અત્યારે કોઈ જગ્યાએ અવેલેબલ જ નથી હેલ્મેટ તો મળતા જ નથી અત્યારે કેવું છે સરકારે કોઈ સુવિધા એટલે આના માટે છે ને થોડો સમય આપવાની જરૂર હતી બાકી સરકારે જે નિયમો આપ્યા છે એના પાલન કરવા માટે પ્રજા બંધાયેલી છે અને એ અમલ અમે કરીશું જ પણ થોડો ટાઈમ આપ્યો હતો ને તો સારું પડશે કે ત્રીસ દિવસની વેલિડિટી આપી હોત કે ત્રીસ દિવસમાં અમે આ વસ્તુ કરી શકતે કારણ કે અત્યારે જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે છતાં પણ આજે જોબ પર હજી ટાઈમ પર નહીં પહોંચી શકાય પીયુસી કરાવવું પડશે જે પ્રમાણે લોકોની હૈયાવરણ ઠાલવી રહ્યા છે કે લોકો જે છે એ કલાકોથી લાઈનમાં ઊભા ઉભા રહે છે સરકાર દ્વારા જે સુવિધાઓ ઉભી કરવી જોઈએ સુવિધા ઊભી કરવામાં નથી આવતી અને થોપી દેવામાં આવે છે સરકારે જે સુવિધા ઊભી કરવી જોઈએ સુરતમાં લાખો વાહનોની વચ્ચે એકસો છોતેર પીયુસી સેન્ટર છે ત્યારે શું કહેશો એટલે સરકારે હમણાં વધારે સેન્ટર ઊભા કરવા જોઈએ આમાં અને બધું જે કામ ધીરે ધીરે ચાલે છે તેને થોડું ફાસ્ટ કરવું જોઈએ આ નવા નિયમો જે લાગુ કર્યા તે સારું છે પણ સરકારે બી એમાં થોડું સ્પીડ રાખવી જોઈએ અને બધું નવા નવા જગ્યાએ બધું ખોલીને ચાલુ કરવું જોઈએ નવા સેન્ટરો હું સવારે નવ વાગ્યા આવીને અહીંયા ઊભી છું અને ક્યારની રાહ જોઉં છું પણ હજી સુધી ચાલુ નથી કર્યું મતલબ કે માંડ ધીમા ધીમા એ લોકો કરે છે આ રીતે અમારી કોલેજમાં પણ રજા પડે છે હું આગળ બે દિવસ આવી ચૂકી છું પણ એમાં એટલી બધી લાંબી લાઈન હતી કે આજે હું ત્રીજી વાર આવી આવીશું ત્રણ ત્રણ વખત આવવું પડે છે લોકોએ કામ હોય ધંધો હોય કે પછી ભણતર હોય તમામ વસ્તુઓ બગાડીને અહીંયા પીયુસી સેન્ટર ઉપર આવવું પડે છે કારણ કે જે પ્રમાણે સરકારે કાયદા ચુસ્તપણે પાલન કરવાની વાત તો કરી દીધી છે સરકારે કાયદા બનાવી દીધા પરંતુ સમય નથી આપતા આપ્યું હા સમય ઓછું આપ્યું છે અને ખોટી ખોટી આટલી લાઈન લગાવી છે ટાઈમ પર ચાલુ પણ નહીં થતું એટલી બધું મેનેજ કરીને રાખવું જોઈએ અહીંયા જે પ્રમાણે લોકો કહી રહ્યા છે કે સરકારે મેનેજમેન્ટ કરવું જોઈએ જે પ્રકારેની લાઈનો જે છે એ લાઈનો લાંબી લાંબી લાગી જાય છે સુરતની અંદર લાખો વાહનોની સામે ફક્ત એકસો ને છોતેર પીયુસી સેન્ટર છે ત્યારે આપણી સાથે અન્ય એક વડીલ જોડાયા છે આપણે એમની સાથે વાત કરું છું આપ શું કહેશો અમને તો ફિલિંગ સ્ટેશન ઓછા લાગે છે સુરતમાં જે પ્રમાણે વ્હીકલ છે એ પ્રમાણે બહુ ઓછા છે ને ટાઈમિંગ આજે દસ વાગ્યા ખુલે નોકરી વાળા કઈ રીતે જાય નહીં કરાય તો દંડમાં ફસાય ને કરાય તો નોકરી છોડાય તો શું કરાય લોકો બંને તરફથી પીસાઈ રહ્યા છે એક તરફ જે છે એ લોકો ને હાલ હાલાકી ભોગવવાનો વારો આવે છે જો પીયુસી કઢાવો તો નોકરી નો સમય બરબાદ થાય ન કઢાવો તો દંડ થાય શું કેશો પીયુસી તો દર છ મહિને કઢાવવાનો પેલેથી નિયમ છે લોકો અત્યારે કઢાવતા નથી તો થોડી ઘણી તો તકલીફ વેઠવી પડે બાકી મારી દ્રષ્ટિએ તો નિયમ બરાબર છે કારણ કે એ બંને જે ગાડીમાં ગુનાખોરીને આન તેને જે બધી અસામાજિક તત્વો પ્રવૃત્તિ કરે છે એ બધી પ્રવૃત્તિ થી આપણને ઘણી બધી રાહત થાય થોડા સમય પછી નવો કાયદો આવે એટલે એમાં પાંચ પંદર દિવસ તો તકલીફ પડે પછી રૂટીન માં ઘડાઈ જાય એટલે કઈ વાંધો આવે એવું મન તો લાગતું નથી જે અને અલગ અલગ લોકોના જે છે અલગ અલગ મંતવ્યો છે અને લોકો પણ કહી રહ્યા છે કે સરકારે થોડી રાહત આપવી જોઈએ પીયુસી સેન્ટરો ઉભા કરવા જોઈએ અને જો પીયુસી સેન્ટરો ઉભા કરવામાં આવે નહીં આવે તો લોકોને થોડી રાહત જોઈએ અથવા તો વધારે જે કામ છે એ થોડું ઝડપથી બનાવે તો લોકોની હાલાકી બહાર નીકળવાનો સમય મળી જાય જી બિલકુલ આનંદ આપ અમારી સાથે જોડાયેલા રહીશું ફરી એકવાર દીપક આપની પાસે આવવા માંગીશ એક વાત એ પણ છે કે આપણે સહમત છીએ કે પીયુસી સેન્ટર ઓછા છે પરંતુ તેની સામે નથી લાગતું કે જે વાહનો કતારોમાં લાગ્યા છે તેઓ કદાચ અત્યાર સુધી બેદરકાર રહ્યા છે તેમની પાસેથી જાણવાની કોશિશ કરીશું કે શા માટે તેઓ અત્યાર સુધી પીયુસી કઢાવવા ના આવ્યા અને જ્યારે સરકારે દંડ વધાર્યો છે ત્યારે હવે તેઓ કોઈ ઓપ્શન નથી બચ્યો એટલે પીયુસી કઢાવવા માટે કતારોમાં છે ક્યાંક તેઓને નથી લાગતું કે તેઓ પણ વાંકમાં હોય તેમને પણ બેદરકારી રાખવી હોય ચોક્કસ બંને બાજુ કહી શકાય કારણ કે અત્યાર સુધી જે તમામ લોકો છે તે કાયદાનું પાલન નહોતા કરતા કહી શકાય કે એક અકસ્માતો ની સંખ્યા જે છે તે વધી હતી અને અકસ્માતો અમદાવાદ શહેરની અંદર જે અને જે શહેરનોની ની અંદર જે બાબત જે સામે આવી હતી આમની સાથે વાત કરીશું આપે પીયુસી કઢાવી હતી અત્યાર સુધી હા ફિરસે રિન્યુ કરવાને અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરીશું પીયુસી બેદરકાર છે કારણ કે અત્યાર સુધી પીયુસી ના કઢાવ્યા હોત તો આટલી લાઈનો ના લાગ્યું થોડા બેદરકારી તો ખરી થોડી તો ખરી જ હવે બધા જાગી ગયા છે શું કરવું હવે પીયુસી કઢાવશે બધા કઢાવશે ચોક્કસપણે કહી શકાય કારણ કે સરકારે તો નિયમો જે છે તે બનાવ્યા છે અકસ્માતો ને ઘટાડવા અને લોકો કાયદાનું પાલન કરે તે માટે કરવામાં આવ્યા છે પરંતુ જે લાઈનો લાગેલી છે જે કતારો લાગેલી છે જે તમામ લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક તે લોકો પણ બેદરકાર હોઈ શકે કારણ કે આ પ્રકારની જે પીયુસી ની લાઈનો જો ઓછા લોકોએ કઢાવ્યું તો આપે પીયુસી પહેલા કઢાવ્યું હા કઢાવ્યું અત્યારે ફરી લાઈનમાં આવ્યા હા પણ લગભગ મહિનો જેવું થઈ ગયું ઓવર થઈ ગયું એટલે થઈ ગયું તો આપણે એ મહિના પહેલા ના કઢાવી ધ્યાન બાદ જતું રહ્યું નવો કાયદો આવ્યો એટલે આપને ધ્યાન પડ્યું કે હવે દંડ થશે અને હું પીયુસી કઢાવું હું કરાવતો ગાડીઓમાં મેસેજ આવતા હોય છે છે પણ સ્કૂટરમાં ખબર બાય ચાન્સ રહી ગયો એટલે કરાવવું પડે જે તમામ લોકો તે ક્યાંક પીયુસી કઢાવવામાં બેદરકાર પણ જોવા મળી રહ્યા છે અને કેટલાક લોકો જાગૃત પણ હતા પરંતુ હવે જ્યારે કડક કાયદો આવી ચૂક્યો છે તેને લઈને હવે તમામ લોકો જે છે તે પીયુસી કઢાવવા માટે લાંબી જે કતારો લાગી છે તેમાં ઊભા રહેવું પડે છે જી બિલકુલ દીપક એ એક ખૂબ સાચી વાત છે કે જ્યારે કડક કાયદો હોય છે ત્યારે લોકો તરત જાગે છે અને પીયુસી માટેની કતારો હોય કે પછી અન્ય જે કાયદામાં રહેવાની કતારો હોય તેમાં તુરંત લાગી જાય છે આનંદ હવે લોકો શું અપેક્ષા રાખી રહ્યા છે કારણ કે ખૂબ જ ઓછા સેન્ટર છે તેને લઈને લોકો જે છે તે હવે શું સંદેશ આપવા માંગે છે શું માંગ કરવા માંગે છે વીટીવીના માધ્યમથી શું કહેવા માંગે છે તંત્રને કે કેટલા સેન્ટરો હોવા જોઈએ વધારો કેવી રીતે કરવો જોઈએ આનંદ જે પ્રમાણે સુરતની વાત છે સુરતની અંદર ખરેખર જે પ્રમાણે લોકો વાત કરી રહ્યા છે હાલ જે પીયુસી સેન્ટરો છે એ પીયુસી સેન્ટરો સુરતમાં લાખો વાહનોની સામે ફક્ત એકસો ને છોતેર જેટલા છે એટલે કે પીયુસી સેન્ટરો જે છે એ વધારવાની જરૂર છે આપણે લોકો સાથે વાત કરીશું જાણવાનો પ્રયાસ કરીશું સુરતમાં પીયુસી સેન્ટર ખૂબ ઓછા છે આપ શું કહેશો કઈ રીતે વધારવા જોઈએ બહુ જ કમ કમસે કમ હર અભી મેક્સિમમ અભી એક હજાર હોના ચઈએ એક હજાર પીયુસી સેન્ટર હોવા જોઈએ ત્યારે જ આ જે વાહનો છે એને પહોંચી વળ્યા છે આપણી સાથે એક અંકલ છે અંકલને પૂછ્યું અંકલ પીયુસી સેન્ટરો સુરતમાં બહુ ઓછા છે આ વી ટીવીના માધ્યમથી શું કહેવા માંગો છો સરકાર સર પીયુસી સેન્ટર થોડા વધારો જોઈએ અથવા તો ગવર્મેન્ટ એવી કોઈ વ્યવસ્થા કરવી જોઈએ કે ભાઈ રસ્તા પોલીસવાળા કંઈ પકડે ને ત્યાં જ એની સગવડ હોવી જોઈએ ને તો પબ્લિકને ઓછી તકલીફ પડે અને સરળ ગવર્મેન્ટનું બી કામ થઈ જાય અને પબ્લિકનું બી કામ કેમ કે ઘણા લોકોએ મોટે ભાગે બધા સર્વિસ પરને જોબ પર જાઓ ને ત્યાં ઘણી લાંબી લાઈનો લાગેલી હોય છે અગર જો પીયુસી વાળો ટોકન નંબર બી આપતો હોય કે ભાઈ આ દિવસ આવજો આવી બી કઈ વ્યવસ્થા થાય ને તો સારું પડે એક નવો સુજાવ સારો છે કે આ ટોકન મળી જતા હોય અને ટોકન થઈ જતા હોય કે આ સમયે આવવાનું હોય તો ઘણું સારું રહેશે આપણી સાથે બીજા એક વ્યક્તિ છે પીયુસી માટે લાઈનમાં ઊભા છો કેટલો આપ શું કહેવા માંગો છો સરકારને કઈ રીતે વધારો કરવો જોઈએ એવીના માટે ના જે સરકારે પગલું લીધું છે વ્યાજબી છે અને હોવું જ જોઈએ કાયદાનું પાલન

પીયુસી તો કરાવી સરકારે પણ રસ્તા બી એવા બનાવવા જોઈએ કે આવા નિયમ બિયમ રાયખા તો પછી આ એ પ્રમાણે આ રસ્તા બી અત્યારે જોને કેટલા ખરાબ છે તે 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 પણ એમ સરકારે બનાવું જોઈએ જે પ્રમાણે સુરતના લોકો કહી રહ્યા છે કે પીયુસી સેન્ટરો છે એક જે હા જી જે સિટી બસો ચાલે છે એમાં હું ઘણી અપડાઉન કરું છું કંડકટરો સાથે એના ચેકિંગવાળા સાથે મારે ખુદ લાઈફમાં મેં ઝઘડો બી કરેલો છે એ લોકો ટિકિટો નથી ફાળતા અને એમના આખી બસમાં પચાસથી સાઠ ટકા ટિકિટ વગરના પાંચ રૂપિયા આપીને ઉતરી જાય છે આપ દૂષણ દૂર થાય એવું તમે મીડિયા દ્વારા કે પ્રચલિત કરો જી જે પ્રમાણે લોકો કહી રહ્યા છે કે સુરતની અનેક વસ્તુ છે સુરતની અંદર માર્ગો પણ ખરાબ છે સરકાર નિયમ બનાવેનો કોઈ વાંધો નથી પરંતુ તે પ્રકારની સુવિધા છે એ પણ નાગરિકોને મળવી જોઈએ અને જે પીયુસી સેન્ટરો છે ખાસ કરીને એ પીયુસી સેન્ટરો વધારવા જોઈએ સુરતની અંદર ફક્ત એકસો પીયુસી સેન્ટર છે ત્યારે હવે જો પીયુસી સેન્ટરમાં વધારો કરવામાં આવશે તો જ લોકોની તકલીફો થોડી દૂર થશે જી આભાર આનંદ દીપક બંને અમારી સાથે જોડાયા અને તમામ વિગતો આપી તે બદલ તો હાલ તો તમામ પીયુસી સેન્ટર પર આ રીતે લાંબી કતારો જોવા મળી રહી છે પરંતુ લોકોની માંગ છે કે જે પ્રકારે વાહનોની સંખ્યા છે તે પ્રમાણે પીયુસી સેન્ટર ઉભા કરવા જોઈએ અથવા જે મુદત આપવામાં આવી છે તેની અંદર કોઈ એવી વૈકલ્પિક વ્યવસ્થા ટૂંક સમય માટે કરવી જોઈએ કે જેથી તેઓ પીયુસી ઝડપથી કઢાવીને આ નિયમનું પાલન કરી શકે